પેલા મકાન કાસા હતા, સંબંધો પાકા હતા અને બધાના દિલ સાસા હતા એમ. અને અત્યારની જનરેશન કેવી છે? આ બધાને રમતા જોઈને મને મારા નાનપણના દિવસો યાદ આવી ગયા. તમને બતાવીશ ને તો તમને તમારા નાનપણના દિવસો યાદ આવી ગયા. હું રમ્યા જવો. હેલો ફ્રેન્ડ, જે માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ બહુ મજામાં છું. તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો આજે મેં 6 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કાલના માટે. તો અત્યારે તો બસ હું ફ્રી થઈ છું. આજ તો આખો દિવસ મારે કામ હતું, અને કારણ કે મેં આ બધું ફેસ ઉપર લિપસ્ટિક કરી છે, થોડો થોડો મેકઅપ કર્યો છે, એટલે મેં શેના માટે કર્યો છે તમને બધાને હું કહી દઉં કે આજે અમારો અતિ ફરમાશ. અમારો ફરમાશ તો હોય જ તે પણ હમણાં આયુષને મજા નથી. તમને બધાને ખબર જ છે કે આયુષને મજા નથી એમ. તો આપણે ઓછું તે ફરમાશ લેવાનું ઓલું કરી દીધું છે, નગર ફરમાશ તો રોજ એમ હોય. તો બસ વાગી ગયા છે 6 અને હું થઈ ગઈ છું હાવ ફ્રી. તો 6 વાગ્યા છે એટલે ફ્રી થઈશું ઘડીક. તો આગળ 1.5 મિનિટ જેવું થશે એટલે ત્યાં રાંધવાનું તૈયાર થઈ જશે આપણે. તો મારે બસ રાંધવાનું છે, બીજું બધું કામ તો આપણે ઓછું જ હોય. આજ બહુ વધી ગયું હતું. અને આજ તો અશ્વિનને કહે કે મારે કાંઈ વ્લોગ સ્ટાર્ટ નથી કરવો. મેં કીધું કેમ? એ કે નથી કરો એટલે નથી કરવા. મેં કીધું તો કાંઈ વાંધો નહીં, આયુષને રાખો તો હું બનાવું વ્લોગ. તો અશ્વિન કે તો કાંઈ વાંધો નહીં, એ તમારા હંધા કરતા સારું. મેં કીધું રાખો ને તો ખબર તો પડે ને એને. અને તમને બધાને એક હું સરપ્રાઈઝ બતાવીશ. તમે લગભગ 85,000નો ફોન લીધો છે. અશ્વિન કહે કે આપણે રિન્યુ કરવાનું છે. મેં કીધું ના ના ભાઈ, હું તમને બધા નામ આમ સોખો જ બતાવી દઉં છું. કેટલાનો ફોન લીધો મેં? 85,000નો મેં નથી લીધો, અશ્વિને લીધો છે. પણ બસ ખાલી મારે તો બતાવવાનો જ છે બધાને વ્લોગમાં. આઈફોન લીધો છે આપણે વિડીયો શૂટ કરવા માટે તે. અને એ ફોન હજી લગભગ કંપની બહાર જ નીકળી છે, બહાર પડી જ છે એમ કહેવાય ને. કંપની બહાર પડી છે તો એવો ફોન વળી કયો આવ્યો કંપની બહાર પડી એવો? અરે ફોન લગભગ કોઈક પેલા હોય નો કે ખબર નહીં, કોકે જોયો હશે ને કોકે નહીં જોયો હોય, લગભગ તો નહીં જ જોયો હોય. આટલો મસ્ત મોટો ફોન છે, ટેબ્લેટ છે. ખો ટેબ્લેટ તો બધો જૂનો ફોન છે, ટેબ્લેટ કાંઈ નવો ફોન નથી એમ. 85,000નો ફોન છે કયો એ કે ને બતાવી દઉં. મસ્ત મજાનો નથી બતાવો કેમ? બતાવીને મારે જોવો છે 85,000નો ફોન કેવો છે વળી એમ. સારું, હાલો તો વ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો. અને ઘડીક અશ્વિનનો ફોન આપણો આ શૂટ આપણે લઈશ, એ ફોન અત્યારે દઈ દઉં. અને આપણે નવો ફોન લીધો છે એ તમને બતાવી 85,000વાળો. હા મને એમ કહે છે કે તમે આવો ખોટા છો એમ, પણ આપણે ખોટા નથી. પણ અત્યારની જનરેશન વિશે હું તમને કહેવા માગું કે પહેલાં તો ઘણા કેવું હતું, પહેલાં મકાન કાસા હતા, સંબંધો પાકા હતા અને બધાના દિલ સાસા હતા એમ. અને અત્યારની જનરેશન કેવી છે? મકાન પાકા છે અને સંબંધો કાસા છે અને બધા દિલના, તમે સમજી જ જાજો કેવા છે એમ. પહેલાં જે માણસો હતા ને એ જ બધા હાસા હતા અને હાસીદાન જ હતી. અત્યારની જનરેશન તો મારી જેવી છે બધી, તમને ખબર છે. બધા હકાલી રાખે, સંબંધ બબંધ બધો હોય, પૈસા હારે મતલબ થઈ ગયો દુનિયાને. કેમ કે પૈસા હોય તો માણસ તમને બોલાવે, અત્યારે પૈસા વગર કાંઈ નથી થતું. તમે હાવા મળ્યા હોય ને તો તમે કપડાં પર્સનાલિટી હોય ને માણસ તમને એમ કે સારું છે ને એમ. બાકી તમે કમાતા ગમે એટલું હો, ઘેરે તમારે સારું હોય ને તો જ માણસ તમને પૂછે, નકર અત્યારે કોઈ પૂછતું નથી. તમે હાલ્યા જતા હોય ને તો તમે પણ કાંઈ ન હોય તો કોઈ હાય હેલો કાંઈ નથી પૂછતું એવું છે. ને આ મને એમ કે ફાંકા મારવા પણ બધાને હાસી સલાહ દેવી પડે. ખોટું કઈ કીધું હોય તો મને કે પેલાના માણસો પેલા મકાન ભલે કાસા હતા પણ સંબંધો બધાને હાસા હતા. ખાવાનું ખાલી બે કોયા જ હતું ને નાવાનું પાછું કારક હોય અઠવાડિયામાં એક વાર. પણ માણા બહુ સારા હતા ને અત્યારે નાવાનું ડેલી થઈ ગયું. પણ માણા હાવ ખોટા થઈ ગયા, ખોટી દાણા. પૈસા કેમ કમાવા ને પૈસા કેમ આવે ને એ જ માણસને અત્યારે મતલબ છે, બીજો મતલબ જ નથી એમ. અને એ છે ને એ કોને જેવા હોય મતલબી, એટલે કોણ મતલબી? કોણ મતલબી છે? અશ્વિન. હું નથી, મારો 5,000નો ફોન યાર છે પચાડી દીધો. આમ જો 5,000નો ફોન તો તમને બતાવવાનું બાકી રહી ગયો. 5,000નો ફોન બતાવો તો ખરી. અહીંયા રહ્યો જો, આ 5,000નો ફોન અમે હજી કાલ જ લીધો છે.
લગ્ન નથી, ઘણી વખત ખોટું બોલી દીધેલું કે ક્યાં જાવશો, કેમ નહીં ફરવામાં આ તે અમે આયા છે તેમ સહી. આ ગમે છોકરો હોય એને જોવાની મારા મા બાપને ખોટું બોલ્યો જ હોય, પણ ભવિષ્યમાં તે એને એ વસ્તુનો એને પસ્તાવો થાય જ કે, અને એને ભવિષ્યમાં એ વસ્તુ નડે ખરી જ કે. તમે ગમે ત્યારે તમે ખોટું બોલો તમારું પકડાઈ જાય જેમ આનું પકડાઈ ગયું ને એમ ખોટું ન બોલાય. સાચી વાત છે, ગમે ત્યારે પકડાય તો થાય જ તે, અને પકડાય જાય પછી કોઈ વિશ્વાસ નથી કરતું. કોઈના હકનું નહીં કરતું હોય ને તો આપી દેવાની દાનત રાખજો સાહેબ. બાકી જો કોઈના નિશાસા લીધા કે કોઈની આતરડી કકડાવી ને તો તમે ક્યારેય સુખી નહીં થાવ. હું કોઈની આતરડી ન કકડાવું, હું તો તેલમાં લસણ ની કળી જ તતડાવું. એ તો પછી જેને હકનું કોકનું લઈ ગયા હોય ને તે આપણે આતરડી દુભાય ને તે ખબર પડે કે આ આપણે કોકનું ખાધેલું છે. ખોટી દાનત થી લઈ એ તો પછી ઉપર વાળો કઈ લાકડી લઈને તો કોઈને નથી મારતો. એટલે મારે છે લાકડી લઈને તે, પણ એ લાકડી મારે ને એ કોઈ દેખાતી નથી. આ બધા રમતા જોઈને મને મારા નાનપણના દિવસો યાદ આવી ગયા. તમને બતાવીશ ને તો તમને તમારા નાનપણના દિવસો યાદ આવી ગયા. હું રમ્યા જવો, કોણ આવું થઈ ગયું મારતી લંગડી મુકાઈ જાય છે. નાના હતા તે આવું રમવાની બહુ મજા આવી, પણ હવે તો ના રહી. નાનપણની યાદ આવી જાય એમ નહીં. પેલા મારું શરીર પતલું હતું, હવે સાડું થઈ ગયું, થોડીક આમ સાડી થઈ ગઈ પેલા કરતા. એટલે હવે લંગડી આપણે ઓછી લઈએ કે થોડી ઓછી કુસે છે. હાલો આમ કે છો, આવો લંગડી લઈને માનું. માનું આઉટ થઈ ગઈ, મન તો આઉટ રમવાનો. ઓલ કે હું જીતી ગયું. અમાર બધા રમે છે. આઈસ હોય આઈસ એ આઈસ લ્યો આઈ. છોકરા પીવા મળે એનથી તો બસ આપણે થઈ ગયો છે રાંધવાનો ટાઈમ. એટલે હવે જાઉં ઘરે, તો અશ્વિન તો કંઈ એકલા શૂટ નહીં લઈ શકે કારણ કે આયુષને રમાડે છે. તો બસ હું જાઉં છું રાંધવા, અને રાંધી પણ નાખું તો તમારે જેને જમવા આવું હોય એ બી આવજો. હું બનાવવાની છું કણું. આજે તમારે પુડલા બનાવવાના છે ચણા લોટના, કારણ કે આયુષને આપણે શરદી જેવું થઈ ગયું છે ને, એટલે હું પુડલા બનાવવાની છું. તો એમાં તો કુડલામાં તો કેટલા માણસ ની એમ કે હાલો જમવા. કુડલા કુડલામાં જ જમવાનું કેવું કેવાય. કુડલા કુડલા ફટાફટ સબસ્ક્રાઇબર કરી દેજો. તો ફરી વિડીયોમાં મળશું. બાય બાય.